બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. હાલ ભારત વિશ્વમાં કોરોના કેસમાં ત્રીજા નંબરે આવી ગયો છે. સરકારની સૂચના અને નિયમોનું પાલન ના કરી નાગરિકો જાતે જ પોતાના આરોગ્યના દુશ્મન બની રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસામાં તો હવે કોરોના પોઝિટિવ કેસ રોજે રોજ સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લાની સરહદે આવેલા ધાનેરા શહેરમાં પણ કોરોનાના સંક્રમણનું વધુ ફેલાવ હોય એ વાત નકારી શકાય તેમ નથી. ધાનેરા શહેરની પ્રગતિનગર સોસાયટીમાં રહેતા સગાળચંદ ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે ધાનેરા વહીવટી તંત્ર દ્વારા આ ગળીને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરી છે. પ્રગતિનગરમાં રહેતા 80 વર્ષીય સગાળચંદ ઠક્કરને ન્યુમોનિયાની અસર હોવાથી 3 જુલાઈના રોજ સારવાર માટે ધાનેરાની રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં ગયા હતા. તે દરમિયાન સગાળચંદમાં કોરોના વાયરસના લક્ષણ જણાતા ફરજ પરના તબીબે ધાનેરા આરોગ્ય અધિકારીનો સંપર્ક કર્યો હતો, જેથી વૃદ્ધનો સેમ્પલ બાપલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેવાયો હતો, જેમાં રિપોર્ટ આવતા આ વૃદ્ધમાં કોરોના પોઝિટિવ કેસ માલુમ પડતા ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. હાલ આ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધાનેરા આરોગ્ય અધિકારી PM ચૌધરીએ આજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. પરિવારના અન્ય સભ્યો પાસે વૃદ્ધને મળવા કોણ આવ્યું હતું તેની વિગતો મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પરિવારના સગા સંબંધી અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી સમાચાર લેવા માટે આવ્યા હોય અને કોરોના સંક્રમણ થયું હોય તેવું બની શકે તેમ છે. હાલ આ વૃદ્ધ સારવાર માટે પાલનપુર બનાસ COVID-19 હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ધાનેરા મેં ગઈકાલે સાગરચંદ ઠક્કર નામના દાદાનું પોઝિટિવ આવ્યું છે કોરોના, અને તેમને પૂછતા તેમની હિસ્ટ્રી ક્યાંય ખુદ બહાર ગયેલા નથી અને ઉંમરલાયક છે, પરંતુ એમને ઘરે એમના રિલેટિવ મુંબઈથીને મળવા અવારનવાર આવતા હોવાથી થઈ શકે, હોઈ શકે કે કદાચ મુંબઈ અમદાવાદથી ચેપાયો હોય. એમને સિમ્પટોમેટિક હોવાથી કાલે બનાસ મેડિકલ કોલેજમાં એમને એડમિટ કરવામાં આવેલ છે સાથે.